नमस्कार, आप जरा जो फटाफट खबर, जनक अमदाद कॉर्पोरेशन खानगी हॉस्पिटल ने नोटिस मोकली छे। शहरनी 16 खानगी हॉस्पिटलों ने नोटिस मोकलाई, सिविल अने क्रिमिनल लो भंग करता नोटिस अपाई छे। हॉस्पिटल मैनेजमेंटे 50% बेड न आपता कार्यवाही कराई छे। स्टॉलिंग, लाइफ केर, सरदार बॉडी लाइन ने पण नोटिस अपाई छे। बोपल आईसीयू एंड ट्रोमा सेंटर ने पण नोटिस अपाई छे। श्रेय हॉस्पिटल, सरस्वती हॉस्पिटल, साल ने पण नोटिस अपाई छे। राजस्थान एससीबीपी संजीवनी हॉस्पिटल ने पण नोटिस अपाई छे। ग्लोबल कर्णावती सुपर हॉस्पिटल नोटिस अपाई छे। स्टार हॉस्पिटल अने मेडिलिंक ने पण नोटिस, नक्कर पगला नहीं लेवाय तो हॉस्पिटल सामे फरियाद दाखल कराशे। वारंवार जी चॉइस कला के मुद्दे उठावे छे के आ मनमानी जे लाखों रुपया ले छे, मोटी मोटी हॉस्पिटल मनमानी करे छे, दादागिरी करे छे अने हवे आ दादागिरी चलावी नहीं लेवाय અને એટલા જ માટે નોટિસ અપાઈ છે। જ્યારે જરૂર છે ત્યારે એ સુવિધા નથી અપાતી। અર્પણ કાયદાવાળા આપણી સાથે જોડે ગયા છે। અર્પણ, આ હોસ્પિટલો વારંવાર દાદાગીરી મનમાની પણ કરે છે અને આ સમય જ્યારે જરૂર છે ત્યારે તેઓ સાથ નથી આપતા અને એટલા જ માટે નોટિસ। શું ઉલ્લેખ કરાયો છે નોટિસમાં? જનક, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે વર્તમાનમાં જે રીતની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે અને શહેરની કુલ 42 ખાનગી હોસ્પિટલો અને મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના હસ્તગત કરી છે કે જે કોરોનાના દર્દીઓ છે તેને સારવાર આપવાની જરૂર પડે તો હોસ્પિટલની ક્ષમતાના 50% બેડ એએમસીએ જે દર્દીઓને મોકલા છે તેમના માટે રિઝર્વ રાખવાની વાત છે। પરંતુ આ જ્યારથી નોટિફિકેશન બહાર આવ્યું તે પૈકીના કેટલાય દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવ્યું છે કે આ 16 જેટલી ખાનગી હોસ્પિટલ છે તે એએમસીએ મોકલેલા દર્દીને યોગ્ય સારવાર નથી આપતી, તેના જે ધારાધોરણ નક્કી કરવામાં આવતા હતા તેના પત્ર વ્યવહારનો કોઈ જવાબ નથી આપતી। એટલે આજે એએમસીએ આવી 16 હોસ્પિટલોને, જેનામાં શહેરની કેટલી એવી ખાનગી ખ્યાતનામ હોસ્પિટલ છે, જેને શોકોઝ નોટિસ આપી છે અને જો તેમનો સહકાર વધુ નહીં મળે તો તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવા સુધીની પણ વાત આ નોટિસમાં કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ખાનગી હોસ્પિટલોની જે મનમાની છે તે દેખીતી જોવાઈ રહી છે, પરંતુ તંત્ર આ પરિસ્થિતિમાં તેમની સામે કડક પગલા લેવાના મૂળમાં જણાઈ રહ્યું છે। બિલકુલ બિલકુલ, આભાર અર્પણ। તો આખરે કડક પગલા લેવાનું વિચારી રહી છે, જેમાં જે મોટી મોટી અમદાવાદની હોસ્પિટલ છે એ ગ્લોબલ કર્ણાવતી હોય, રાજસ્થાન હોય, એસસીબીપી હોય, એ સંજીવની હોસ્પિટલ હોય, જ્યાં મોટા મોટા બિલ પણ અપાય છે, પરંતુ જ્યારે આવી હોસ્પિટલની જરૂર પડી છે ત્યારે આવી હોસ્પિટલોએ ખાસ સાથ સહકાર નથી આપ્યો અને એટલા જ માટે આ તમામે તમામ જે હોસ્પિટલ્સ છે એ હોસ્પિટલ્સને નોટિસ મોકલાઈ છે। બસની તો વાત કરી, પરંતુ હવે વાત ટ્રેનની પણ કરી લઈએ। રેલવે મંત્રાલયે ટ્રેન દોડાવવા માટે મોટા સમાચાર આપ્યા છે। શ્રમિક સ્પેશિયલ ટ્રેન સિવાય અન્ય ટ્રેનો દોડાવાશે। 1 જૂનથી વધુ 200 ટ્રેન દોડાવાશે, 200 ટ્રેન 1 જૂનથી, જે લોકડાઉન પૂર્ણ થશે અને પહેલા દિવસે 1 જૂનથી 200 ટ્રેન દોડાવાશે। ટ્રેનનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે ઓનલાઈન। ટ્રેન દોડાવવાની માહિતી ટૂંક સમયમાં જ અપાશે, ક્યાં ક્યાં દોડશે, લગભગ 200 ટ્રેન છે એટલે આપ અંદાજ લગાવી શકો છો। દરેક શહેરમાં આરામથી એક ટ્રેનનો ઉમેરો થઈ જશે। હિતેન વિઠલાણી જોડે, હિતેન, આ એક મોટા સમાચાર, 200 ટ્રેન 1 જૂનથી દોડશે, ગુજરાતને કેટલી અસર કરશે આમાં? બિલકુલ જનક, જો ગુજરાત જ નહીં દેશભરને અસર કરશે, જે હિસાબે આજથી ક્યાંક ને ક્યાંક તમામ રાજ્યોમાં લોકડાઉન 4 ના નવા નિયમો લાગુ પડ્યા છે અને જે દ્રશ્યો સવારથી જોવા મળ્યા કે ક્યાંક ને ક્યાંક જનજીવન જે છે તે લોકડાઉનની વચ્ચે ફરી એકવાર સામાન્ય થતું જોઈ રહ્યું છે। તે જ હિસાબે ભારતીય રેલ પણ જે છે તે ક્યાંક ને ક્યાંક રેલવેને હવે જે છે તે સામાન્ય બનાવવા જઈ રહ્યું છે। 1 જૂનથી જે છે તે 209 નવી ટ્રેન જે છે તે શરૂ કરવા જઈ રહી છે। હાલાકી તેની બુકિંગ જે છે તે હજુ સુધી જાહેર નથી કરવામાં આવી, થોડા દિવસોની અંદર જે છે તે રેલવે જે છે એક અતિરિક્ત ટાઈમ ટેબલના પ્રમાણે જે 200 ટ્રેન ચાલતી હતી દેશભરમાં અલગ અલગ રાજ્યોથી, ચાહે તે દિલ્હીથી મુંબઈ હોય કે પછી બિહારથી ગુજરાત હોય કે પછી ઉત્તર પ્રદેશથી ગુજરાત હોય, આવી તમામ ટ્રેનો જે છે તે એસી, નોન એસી, ખાસ કરીને નોન એસી ટ્રેનો જે છે તે 201 જૂનથી ચલાવવામાં આવશે, જેથી જે આ 15 સ્પેશિયલ ટ્રેન થી અલગ જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોને જવામાં મુશ્કેલી થઈ રહી હતી, કારણ કે સ્પેશિયલ ટ્રેન માત્ર ને માત્ર એસી હતી, તો જે મધ્યમ વર્ગનો તબક્કો હતો તે ટ્રેનની અંદર સફર નહોતો કરી શકતો, તેને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લેવાયો છે। શ્રમિક સ્પેશિયલ ટ્રેન તો અલગ 300 ચાલી રહી છે દિવસમાં, પણ તેના સિવાય 1 જૂનથી આ નવી 200
નોન એસી ટ્રેન જે છે તે ચલાવવામાં આવશે અને તેની બુકિંગ પણ જે છે તે આ સ્પેશિયલ ટ્રેનની જેમાં જે છે તે ઓનલાઈન કરાવવામાં આવશે. કોઈ પણ પ્રકારના ટિકિટ કાઉન્ટર ઉપર ટિકિટ આપવામાં નહીં આવે અને જે બાકી પ્રકારના જે સ્પેશિયલ ટ્રેનના જે નિયમો છે તે જ નિયમ મુજબ જે છે તે તમામ પેસેન્જરની અંદર ટ્રેનની અંદર સફર કરાવવા દેવામાં આવશે. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. બસ બાદ ટ્રેન, ટ્રેનનું ઓનલાઈન બુકિંગ થશે. નોન એસી સેકન્ડ ક્લાસની બસો ટ્રેન દોડાવાશે. આ એક મહત્વપૂર્ણ ખબર છે. જે લોકો અન્ય રાજ્યમાં જવા માગે છે એ હવે ઘરે રહે, 1 જૂનથી ટ્રેન પણ દોડવાની છે. આગળ વધીએ. અમદાવાદ સીબીઆઈના શહેરોમાં આવતીકાલથી દોડશે એસટી બસ. જોકે વિવિધ ઝોનમાં આંતરિક પરિવહન નહીં થઈ શકે તેવી શક્યતાઓ છે. જે તે ઝોનની અંદર જ શરૂ થશે આ બસ સેવા. તો રાજ્યમાં આવતીકાલથી એસટી બસો દોડશે, પરંતુ તમામ બસો એક ઝોન બીજા ઝોનમાં નહીં જઈ શકે. 5 ઝોન છે એ 5 ઝોન સિવાયમાં જ એ બસો દોડશે, બાકી 1 ઝોન વાળો બીજા ઝોનમાં નહીં જઈ શકે. રાજકોટમાં આવતીકાલથી એસટી બસ સેવા શરૂ થશે. સવારે 7 થી 6 વાગ્યા સુધી બસ ઉપડશે. રાજકોટથી લોધીકા, પડદરી, કોટડા, સંગાણી, ગોંડલ સહિતના ગામોની બસો ઉપડશે. બસ માટે ઓનલાઈન ટિકિટ બુક પણ થઈ શકશે. રાજ્યમાં 30 જુલાઈના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આમ નિર્ણય કર્યો છે. રાજ્યના કુલ 1,25,781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ કોર્પોરેશને શહેરની 16 ખાનગી હોસ્પિટલને નોટિસ મોકલી. તમામ હોસ્પિટલોએ સિવિલ અને ક્રિમિનલ લો ભંગ કરતા નોટિસ મોકલાઈ છે. સ્ટર્લિંગ, લાઇફ કેર, સરદાર બોડી લાઇન, બોપલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર, શ્રેય સરસ્વતી સાલ સહિતને પણ નોટિસ ફટકારાઈ. વડોદરામાં વધુ એક ટેસ્ટિંગ લેબની મંજૂરી મળી છે. ગોત્રી કોવિડ હોસ્પિટલમાં 200ની કેપેસિટીની ટેસ્ટિંગ લેબને શરૂ કરાઈ છે. સયાજી કોવિડ હોસ્પિટલ પછી બીજી સરકારી ટેસ્ટિંગ લેબ શરૂ થઈ છે. રાજ્યમાં આંતર જિલ્લા પરિવહન માટે હવે પાસની જરૂર નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાગરિકોને આપી રાહત. ખાનગી વાહનમાં મુસાફરી કરનારને પાસ લેવાની જરૂર નહીં. રાજ્યમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર. છેલ્લા 24 કલાકમાં 395 કેસ પોઝિટિવ. 239 દર્દીઓએ કોરોનાને માત આપી. રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કુલ 25 કોરોના દર્દીઓના મૃત્યુ થયા. 49 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 12,141 પર પહોંચ્યો. રાજ્યમાં હજુ સુધી કોરોનાના કારણે કુલ 719 દર્દીઓના મૃત્યુ થયા. એટલું જ નહીં, રાજ્યમાં હજુ સુધી કુલ 5,043 લોકોએ કોરોનાને માત પણ આપી છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં કોરોનાના કેસમાં સતત થઈ રહ્યો છે વધારો. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 29, વડોદરામાં 18, કચ્છમાં 21, ગાંધીનગરમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા. વિશ્વમાં કોરોનાના કેસ 49.26 લાખ પાર. 3,20,947 વધુ લોકોના મૃત્યુ. જ્યારે 19,28,000 વધુ લોકોએ કોરોનાને માત આપી. અમેરિકામાં બેકાબુ કોરોનાનો કહેર યથાવત. અમેરિકામાં 15.54 લાખને પાર કેસ પહોંચ્યા. મૃત્યુઆંક 92,188 થયો. રશિયામાં પણ સતત કેસમાં વધારો. કોરોના કેસની સંખ્યા 2,99,000 પાર. રશિયામાં કોરોનાથી મૃત્યુઆંક 2,837 પાર. સ્પેનમાં કોરોનાના કેસ 2,78,000 પાર. કોરોનાના કારણે 27,709 વધુ લોકોના મૃત્યુ. જ્યારે 1,96,000 વધુ લોકોએ કોરોનાને માત આપી. અમદાવાદના 11 ઝોનના વિસ્તારો કન્ટેનમેન્ટ જાહેર. ખાડિયા, દરિયાપુર, શાહપુર કન્ટેનમેન્ટ ઝોનમાં, જમાલપુર, અસરવા, દાણીલીમડા કન્ટેનમેન્ટ ઝોન, સરસપુર, ગોલબાઈ ટેકરા, ગોમતીપુર પણ કન્ટેનમેન્ટ ઝોન. 11 ઝોનમાં 2.61 લાખ ઘરો કન્ટેનમેન્ટ ઝોનમાં. દમણ વેન્ટિલેટર પર રાજકીય ધમાસણ. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર કર્યા પ્રહારો. દમણની નિષ્ફળતા પર સવાલ કરી મુખ્યમંત્રી પર લગાવ્યા આરોપ. નીતિન પટેલે કહ્યું યુએન મહેતા હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર થશે. સરકારી હોસ્પિટલમાં બેડ વધારવામાં આવ્યા છે. કોરોના સિવાય પણ અન્ય દર્દીઓ માટે જગ્યાઓ રખાઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન. દર્દીના ઘરેણા કાઢી લેવા મુદ્દે કહ્યું કે દર્દીના પરિવારજનો જ ઘરેણા કાઢ્યા હતા. ઘરેણા કાઢ્યાના વિડીયો પુરાવા પણ છે. હોસ્પિટલના સ્ટાફ પર ખોટા આરોપ ન લગાવવા જોઈએ.
દાણી લીમડા મામલે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દર્દીની માંગ અનુસાર ડ્રાઈવરે તેમને ઉતાર્યા હતા, તંત્રની કોઈ બેદરકારી નથી. કોંગ્રેસના વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખનો ભરતીઓ અંગે સરકાર પર પ્રહાર, રાજ્યના શિક્ષિત યુવકોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આરોપ લગાવી કહ્યું કે ભરમાવું નહીં, ભરતી કરો. પાટણમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. સરસ્વતી તાલુકાના સાગળીયો ગામે 3 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા, તો પાટણના દાણોજીયાપાડા ગામે વધુ 1 કેસ પોઝિટિવ. જિલ્લામાં કુલ 55 કેસ પોઝિટિવ. અરવલ્લી જિલ્લામાં સતત વધારો. જિલ્લામાં 3 આરોગ્ય કર્મચારીઓ સહિત 4ને કોરોના. આંબલિયા પ્રાથમિક કેન્દ્રનો સ્ટાફ કોરોનામાં સપડાયો. જિલ્લામાં કોરોના કુલ 88 કેસ. વડોદરામાં લોકડાઉનમાં 4 દરમિયાન દુકાનો માટે લાગુ કરાયો ઓડ ઇવન નિયમ. ગુમાસ્તાદારા નંબરનો છેલ્લો આંકડા મુજબ ઓડ ઇવન નંબરનું પાલન કલેક્ટરે નિવેદન આપ્યું. રાજ્યના એસીએસ રાજીવકુમાર ગુપ્તાએ અમદાવાદના લોકડાઉન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું કે અમદાવાદના 11 જેટલા કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલા છે. સાબરમતી નદીના પશ્ચિમના વિસ્તારમાં મોટાભાગના વેપાર સવારના 8 થી 4 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે શહેરી ગ્રામ્ય વિસ્તારમાં ઘણી છૂટછાટ અપાઈ છે. આજે નવા નિયમો સાથે દુકાનો ખુલી ગઈ છે. રાજકોટ અને સુરતવાસીઓ માટે સારા સમાચાર. ગાર્બેજ ફ્રી સિટીના સર્વેમાં રાજકોટ સુરતને મળ્યા 5 સ્ટાર રેટિંગ. હાઉસ અને અર્બન ડેવલપમેન્ટ અફેર્સના સર્વે અંગે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી. ગાંધીનગરને ગાર્બેજ ફ્રી સિટી અભિયાનમાં 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન 2020 અંતર્ગત ગાર્બેજ ફ્રી સિટી સેન્કિંગમાં ભાગ લીધો, જેમાં ગાંધીનગર મનપાને 3 સ્ટાર અપાયા છે. રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ 1-2ના કર્મચારીઓને ફરજિયાત રહેવાના આદેશ. અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોન બહાર રહેતા કર્મચારીઓ ઓફિસ આવવું પડશે. વર્ગ 3 તેનાથી નીચેના કર્મચારીઓ 50% હાજરી રાખવી પડશે. વડોદરા પોલીસ કમિશનરે લોકોને ઘરે રહેવા જ અપીલ કરી. દુકાનોને ઓડ ઇવન પદ્ધતિથી દુકાન ખોલવા, દુકાન પર 5 લોકો એકત્રિત ન થાય તેની તકેદારી રાખવાની અપીલ. સાંજે 7 વાગ્યાથી સવારે 7 કલાક દરમિયાન ઘરની બહાર ન નીકળવા પણ આદેશ. વડોદરાના કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ માઇકમાં જાહેરાત કરી લોકોને માહિતી આપી. પોલીસે સંક્રમિત વિસ્તારમાં લોકોને દુકાનો ન ખોલવા, ઘરની બહાર ન નીકળવા અપીલ કરી. વડોદરામાં સેકન્ડ હેન્ડ કારનો વેપાર કરતા વેપારીઓની હાલત કફોડી બની. ગાડીઓનું વેચાણ બંધ છે, પરંતુ ગાડીઓનો મેન્ટેનન્સનો ખર્ચ હાલ વેપારીને ખૂબ મોંઘો પડી રહ્યો છે, જેના કારણે ઘાટ કરતા ગાડામાં મોંઘું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીના લાઠીમાં હીરા ઉદ્યોગ ફરી ધમધમતા થયા. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે હીરા ઉદ્યોગ શરૂ થયા. તંત્રના નિયમ મુજબ કામગીરી શરૂ કરાઈ. રાજકોટ આરએમસીનો મહત્વપૂર્ણ નિર્ણય. ઓડ ઇવન નંબરના દુકાનો બહાર 1-2 નંબરનું સ્ટીકર લગાડવા છે. મ્યુનિસિપલ કમિશનર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે બેઠકમાં નિર્ણય લેવાયો. ચાની દુકાન અને લારીઓ ખોલી શકાશે નહીં. રાજકોટના ગોંડલમાં પ્રાંત અધિકારી નગરપાલિકા વેપારી મંડળીની બેઠક. શહેરમાં વેપાર ધંધા ચાલુ રાખવાનો સમય નક્કી કરવામાં આવ્યો. સુરત મ્યુનિસિપલ કમિશનરે કરી જાહેરાત. કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોઈ એક્ટિવિટી કરાશે નહીં. તેની બહારના ઉદ્યોગ 50% સ્ટાફ સાથે શરૂ કરાશે અને દુકાનો એકી બેકીના નિયમ મુજબ શરૂ કરાશે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ હીરા ઉદ્યોગની તંત્ર સાથે બેઠક. સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે આ બેઠક થઈ. હીરાના કારખાનામાં મેન્યુફેક્ચરિંગ શરૂ કરી શકાશે. જામનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓને વેપારી મહામંડળના નેજા હેઠળ બેઠક. પાન મસાલા હોલસેલના વેપારીઓએ નથી કર્યા ધંધા શરૂ. વેપારીઓએ સતાવી રહ્યો છે લોકોની ભીડ થવાનું ભય. દાહોદની રેલવે હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન થયેલા લોકોએ વિડીયો કર્યો વાયરલ. તમામ લોકો મોજ મસ્તી કરતા જોવા મળ્યા. દેશભક્તિના ગાય તમામ ક્વોરન્ટાઇન થયેલા લોકોએ બનાવ્યો વિડીયો. અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માનવ અધિકાર પંચમાં રજૂઆત. સિવિલ હોસ્પિટલના મૃત્યુદર અંગે ગુજરાત સરકારની બેદરકારી હોવાનું ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો. સરકારી હોસ્પિટલમાં સરકારની બેદરકારીનો પણ આરોપ લગાવ્યો. કોરોના સામે મહાયુદ્ધનો આજે 56મો દિવસ. ગુજરાતમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં આજથી ઉદ્યોગ ધંધા શરૂ થયા છે. 8 થી 3 કલાક સુધી દૂધ દવા શાકભાજીને છૂટ અપાઈ છે. કચ્છના નલિયા શહેરની નાકાબંધી. નલિયામાં 2 પોઝિટિવ કેસ આવ્યા બાદ શહેરની ફરતે કિલ્લેબંધી કરાઈ. નલિયાને જોડતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો.
અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીનું કોરોના વાયરસથી મૃત્યુ થયું. એસઆરપી ગ્રુપ 3માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કનૈયાલ પ્રજાપતિ મૃત્યુ થયું છે. અત્યાર સુધી 2 પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. સાબરકાંઠામાં પ્રાતિના સલાલના યુવકે સેનિટાઇઝર ટનલ, હેન્ડવોશ સ્ટેન્ડ, હેન્ડ સેનિટાઇઝર મશીન, જેટ સ્પ્રે ટ્રોલી બનાવી યુવકે ટીમ સાથે હિંમતનગરથી ગાંધીનગર તેમજ શામળાજી સુધીની કોવિડ પોલીસ ચોકીઓને સેનિટાઇઝ કરી અનોખી સેવા આપી. બોલિવૂડના ખ્યાતનામ કી બોર્ડ પ્લેયર ભૂપેન્દ્ર પટેલનું મૃત્યુ થયું છે. ભૂપેન્દ્ર પટેલનું કોરોનાથી મોત થતા પરિવારજનોમાં શોક. કોરોના પોઝિટિવ આવતા 15મે રોજ તેઓ દાખલ થયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 12 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કુલ 95,056 લોકો રહે છે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી અપાઈ. અમદાવાદમાં દુકાનોને છૂટ અપાયા બાદ વેપારીઓ 56મા દિવસે શરૂ કરી દુકાન ધંધાઓ. અમદાવાદમાં ઠંડા પીણાની દુકાન પણ શરૂ કરી વેપારી દ્વારા તમામ નિયમોનું પાલન કરાયું. મોબાઈલની દુકાન પર ભારે ભીડ જોવા મળી. મોબાઈલ રિપેરિંગ માટે ગ્રાહકો મોબાઈલની દુકાન પર પહોંચ્યા. સેનિટાઇઝિંગ અને માસ્ક પહેરનારની દુકાનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. રાજ્યભરમાં જનજીવન ધબક્યું. નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે. રસ્તા પર લોકો વાહન સાથે નીકળતા જોવા મળી ચહેલપહેલ. વડોદરાનું સૌથી મોટું મંગળ બજાર શરૂ થયું. બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ઉડા ધજાગરા. ઓડ ઇવન પદ્ધતિનો પણ નથી થઈ રહ્યો અમલ. 4 દરવાજા વિસ્તારમાં તહેવાર જેવો માહોલ. અને સમાચારની વાત એક બ્રેક બાદ આપ જોતા રહો Z24 કલાક. એક મંદિર 24 કલાક એની સાથે હોય એને મૂકીને ક્યાં જઈશું? અને એ મંદિર છે માનવીનું મન મંદિર. આ દુનિયામાં 2 વખત મા બાપ દુખી થાય છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે. આ 2 વખત મા બાપ દુખી થાય છે. કથાનક અલગ અલગ હૈ લેકિન ઉસમે જો કન્ટેન્ટ હૈ મૂળ જો સંદેશ હૈ વો એક હી હૈ સમાન હૈ સબમે. જિનકે જીવન મેં સત્સંગ ભજન નહીં હૈ ઉનકા તો કભી ભરોસા હી નહીં કરના ચાહીએ. મને ખારો ખારો જમણા કી સંતવાણી દરરોજ સવારે 5:55 કલાકે ગુંજેગી દિલો કી આવાજ. પૂરા દેશ કરેગા યોગદાન. સારેગામા પર મોબાઈલ કોન્સર્ટ. આપકે ચહેતે કલાકાર ગાયેંગે એક સાથ. એક સુનહેરા કદમ. સારેગામા પર 25/7/24 મે રવિવારે રાત્રે 9 કલાકે Z24 કલાક પર કો પાવર્ડ બાય કોલગેટ. સ્માઈલ કરો અને શરૂઆત કરો. સ્પેશિયલ પાર્ટનર ઉષા ઇન્ટરનેશનલ. ઉષા રેસર ફેન. લિવ લાઇક અ રેસર. ડ્રિવન બાય કિયા સેલ્ટોસ. બેડેસ્ટ બાય ડિઝાઇન. વિરમદ આગળ વાત. ગાંધીનગરનું સૌથી જૂનું માર્કેટ મીના બજાર ખુલ્યું છે. ખરીદી કરનારાઓની લાગી લાંબી લાઇનો. સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થઈ રહ્યો છે. ગ્રાહકો માસ્ક પહેરીને ખરીદી કરવા નીકળ્યા. ગાંધીનગરના કલોલમાં લોકો ખરીદી કરવા માટે નીકળ્યા. દુકાનો શરૂ થતા ક્યાંક ભીડ તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સહિતની વસ્તુઓ લેવામાં લોકોને બજારમાં પહોંચ્યા. રાજકોટમાં લોકડાઉનમાં છૂટછાટ મળતા 2 મહિના બાદ બજારમાં રોનક. યાજ્ઞિક રોડ પર કપડાંની બજાર ખુલતા જ લોકો નવા કપડાં લેવા માટે પહોંચ્યા. 2 મહિના બાદ દુકાન ખુલતા વેપારીઓ અને ગ્રાહકોમાં ખુશીની લાગણી. સુરતના કન્ટેનમેન્ટ વિસ્તાર બાંધ દરવાજા પાસેની મોબાઈલ શોપ ખોલવા આવતા તંત્રએ દુકાન બંધ કરાવી 5,000 દંડ પણ વસૂલ્યો.
વડોદરામાં છૂટછાટ પડતા સ્ટેશન વિસ્તારમાં રિક્ષાઓ શરૂ થઈ છે. રિક્ષામાં બે જ મુસાફરોને બેસાડી રિક્ષા ચાલકો કરી રહ્યા છે અવર જવર. રિક્ષા ચાલકોએ સરકારનો આભાર માનતા આનંદની લાગણી વ્યક્ત કરી. જામનગરમાં જનજીવન ધબકતું થયું. લોકોની રસ્તાઓ પર જોવા મળી ચહેલ પહેલ. રસ્તા પર વાહન ચાલકો માસ્ક પહેરી નીકળ્યા. પાન મસાલાના છૂટક વેપારીઓ હોલસેલની દુકાને પણ ખરીદી કરવા પહોંચ્યા. સુરતમાં આંશિક છૂટછાટ સાથે બજારો થયા ધમધમતા. સુરતની બજારમાં દુકાનો ખુલતા ચહેલ પહેલ. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનોને મળી છે મંજૂરી. સુરતમાં છૂટછાટ પડતા વાહનોની ભીડ રસ્તા પર જોવા મળી. લોકો પોતાના જરૂરી કામો અને નોકરી પર જતા દેખાયા. સુરતમાં જનજીવન સામાન્ય બનવા તરફ આગળ વધ્યું. અરવલ્લીમાં મોટાભાગના બજારો ખુલ્યા. મોડાસા ભિલોડા સહિત બજારમાં લોકોની ભીડ. સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા કલેક્ટરનો આદેશ. દ્વારકામાં લોકડાઉનના નિયમો છૂટછાટ મળતા ખંભાળિયાની બજારો ધમધમી. સવારથી જ પાન મસાલાની દુકાન પર લોકોની લાગી લાંબી લાઈન. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. છૂટછાટ મળ્યા બાદ પણ અમુક પાન મસાલાની દુકાનો બંધ. બોટાદના એસટી ડેપોમાં હજુ બસો શરૂ કરાઈ નથી. સરકારે એસટી બસ શરૂ કરવાની મંજૂરી આપી હોવા છતાં બસો શરૂ કરાઈ નથી. બોટાદ ડેપો મેનેજરે કહ્યું કે ઉપરથી આદેશ આવશે ત્યારે એસટી બસ દોડતી થશે. મોરબીથી પરપ્રાંતિયોને ઉત્તરાખંડ પરત પહોંચાડવાની બસ રવાના થઈ છે. 19 મુસાફરો સાથે જ આજે એસટી બસ રવાના થઈ છે. ઉત્તરાખંડના મુસાફરોને ઘરે પરત પહોંચાડવા ખાસ વ્યવસ્થા કરાઈ છે. ભરૂચમાં વિવિધ મદ્રેસાઓમાં અનેક બાળકો લોકડાઉનમાં અટવાયા છે. ઈદના તહેવાર પહેલા પોતાના પરિવાર પાસે વતન જવા માંગતા બાળકોની વેદના સામે આવી. ભરૂચના પૂર્જા ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળના શ્રમિકોએ વતન જવા હોબાળો કર્યો. અનેક રજૂઆતો પછી પણ કોઈ નિરાકરણ ન આવતા શ્રમિકો રસ્તા પર ઉતરી ગયા. વલસાડ જિલ્લામાં એસટીની સેવાઓ બંધ. બસો શરૂ કરવામાં હજુ સમય લાગશે. આવતીકાલથી બસ શરૂ થશે. રાજ્ય સરકારની જાહેરાત છતાં પાટણ એસટી ડેપો આજે બંધ રહી. હાલાકી આજે નિર્ણય લઈ લેવાયો છે અને આવતીકાલથી બસો દોડતી થઈ જશે. કચ્છમાં પણ એસટી બસ સેવા ચાલુ કરવા વખતે આજે આવડવ હતું. આખરે નિર્ણય આવી ગયો છે અને આવતીકાલથી બસ દોડતી થશે. જામનગરમાં પણ એસટી બસ બંધ જોવા મળી. રાજ્ય સરકારે આજે જાહેરનામું બહાર પાડ્યું છે અને સૌરાષ્ટ્રમાં જામનગરની બસો દોડશે. વડોદરામાં પણ આજથી જ એસટી બસો દોડી નથી. વડોદરાની બસો મધ્ય ઝોનમાં દોડશે. લોકોને ખબર પડી પરંતુ એસટી દોડી નહીં તો ધક્કા પડ્યા લોકોને અને લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. રાજ્ય સરકારની છૂટછાટ અંગેની જાહેરાત બાદ રાજકોટમાં બે મહિના બાદ રોનક દેખાય. શહેરના અમીન માર્ગ પર આવેલા સલૂનમાં ટ્રીટમેન્ટ કરવા યુવતીઓ પહોંચી. સલૂનના ઓનર કહી રહ્યા છે કે નિયમોનું પાલન, ગ્રાહકને સૌપ્રથમ સેનિટાઈઝર કરી તેની ટ્રીટમેન્ટ પીપીઈ કીટ પહેરીને કરાઈ રહી છે. અમદાવાદના નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં ખુલી દુકાનો. નારણપુરા વિસ્તારમાં હેર સલૂન, મોબાઈલ એસેસરીની દુકાનો ખુલી. હેર કટિંગ કરાવનારા લોકો માસ્ક સાથે જોવા મળ્યા. હજુ પણ છૂટછાટ મળી છે તો એક વિનંતી છે કે કામ ન હોય તો નીકળો જ નહીં. ભીડભાડ ન કરો. ઘરમાં જરૂરી છે. 10-15 દિવસનો સામાન છે તો બહાર ન નીકળો. ઘરે રહો, સુરક્ષિત રહો. કારણ કે આંકડાઓ તો સતત વધી રહ્યા છે. નમસ્કાર.